સ્વામીની કુંભની મેગા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાધુ સંતો માને રોત્સાહ તો ભવનાથમાં આકાર લેશે વિશ્વનો સૌથી ઊંચો રુદ્રાક્ષ શિવલિંગ. જૂનાગઢમાં તારીખ 27 શિવરાત્રીનો મેળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મેળાને મિની કુંભનો દરજ્જો દેવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને આ મિની કુંભના પ્રથમ મેળામાં આવવા જાહેર આમંત્રણ આપ્યું હતું. ત્યારે આ મશાલ રેલી જૂનાગઢની ગર્લ્સ સ્કૂલ ખાતેથી આઝાદ ચોક, કાળવા ચોક બાદ બાઉદ્દીન કોલેજે સમાપ્ત થઈ હતી. આ વિશાળ મશાલ રેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી તો વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવીને હાથમાં મશાલ રાખીને રેલીને આગળ વધારવામાં આવી. આ રેલીના અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા. મારું નામ રજણીયા ભક્તિ છે. અમે આ રેલી માટે બહુ મજા આવી ગઈ અને અમે એમએમ ખોડાસરા કોલેજ જૂનાગઢથી આવેલા છીએ. અમે રેલીની સ્ટાર્ટ જે ઓલી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલ છે ત્યાંથી કરેલી હતી અને ત્યાંથી બહુદીન કોલેજ સુધી કરેલી છે. અમને મશાલ સાથે અને ખૂબ નારા લગાવ્યા હતા અને ખૂબ મજા આવી. અમે આ શિવરાત્રી નિમિત્તે આમ બહુ સરસ આ રેલી કરી. અમને બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો. હવે એ રેલી અમે પહેલી વખત કરેલી છે પણ અમને અમારા કોલેજ તરફથી અમારે લોકોને હજી અમે આવ્યા છે સ્ટુડન્ટ અમને મળ્યું અમને આવવા માટે અમને બહુ જ મજા આવી અને બહુ મોટા મોટા નારા લગાવ્યા. બધાએ ખબર પડી જૂનાગઢના લોકોને કે ભાઈ મહાશિવરાત્રિનું આવું બધું આયોજન આપણા જૂનાગઢમાં છે તો આપણે એને જોડાવવું જોઈએ મહાશિવરાત્રિના મેળામાં. અને મિની કુંભ મેળો બહુ સરસ અહીંયા ચાલુ થવાનો છે. હમણાં આપણે 24 તારીખથી 4 તારીખ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે. બધા આવે અમે જૂનાગઢમાં બહુ મજા આવશે. બધા સ્ટેટના લોકો અહીંયા આવે ગુજરાતમાં અને ડિસ્ટ્રિક્ટના લોકો અમારા જૂનાગઢમાં આવે તેની અમે બહુ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે બધા અમારે જૂનાગઢમાં આવે. અને મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.